ભરૂચ વિકાસશીલ ભરૂચ માનવામાં આવે છે। ભરૂચ નગરપાલિકામાં બિન અનુભવી કોન્ટ્રાક્ટરોના પાપે શહેરના મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ભરાવાના કારણે પાલિકાને ઉલેચવાની જરૂર પડી। કલેક્ટર કચેરીની બહાર વરસાદના વિરામ બાદ પણ પાણી ભરાઈ રહેતા પાલિકાએ પાણી ઉલેચી સામે પાર નિકાલ કરતા ત્યાં પણ વરસાદી પાણી ભરાયા। જાહેર માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ રહેતા પુનઃ એકવાર ડેન્ગ્યુનો વાવર ફાટી નીકળે તેવી દહેશત। એ ડિવિઝન પોલીસની હાથમાં જુગારધામ ઉપર એલસીબીની રેડ। સ્થાનિક પોલીસ ઉંગતી ઝડપાઈ। સ્થાનિક પોલીસ ઉંગતી કે પછી setting.com। લિંક રોડના યોગેશ્વરનગર ફ્લેટના ટેરેસ ઉપર ચાલતા જુગારધામ પર એલસીબીના દરોડા। 3 લાખ રોકડા મળી। કુલ 7.85 લાખના મુદ્દા બાદ સાથે 10 જુગારિયાઓ ઝડપાયા। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલા વધારાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવે। ઇન ભરૂચ ચેનલના અહેવાલ બાદ જ્યોતિનગર નાકા નજીકના કચરાના ઢગલા દૂર કરાય। મીડિયાના અહેવાલો બાદ કચરો દૂર કરવાના બદલે દંડનીય અંગે લગાવેલું બેનર દૂર કર્યું હતું। ભરૂચ જિલ્લામાં એક તરફ કોરોનાનો ભય તો બીજી તરફ વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે ડેન્ગ્યુનો ભય, ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીની બહાર વરસાદી પાણી જાહેર માર્ગો ઉપર ભરાઈ રહેતા પાલિકાના કર્મચારીઓએ પાણી ઉલેચવાની ફરજ પડી હતી। જે પાણી સામે રોડ ઉપર ભરાઈ રહ્યા છે, પરંતુ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં લોકોને ડેન્ગ્યુના રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે। ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસ વકરી રહ્યો છે અને દિન પ્રતિદિન કોરોના પોઝિટિવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે લોકોને કોરોના સાથે ડેન્ગ્યુનો પણ ભય સતાવી રહ્યો છે। કારણ કે ભરૂચ નગરપાલિકાના બિન અનુભવી કોન્ટ્રાક્ટરોના પ્રતાપે ભરૂચના જાહેર માર્ગો ઉપર લેવલિંગ વિના રોડ બનાવવામાં આવતા રોડની બંને સાઈડ વરસાદી પાણી ભરાઈ રહ્યા છે। જે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીની બહાર જ્યાં ભરૂચ જિલ્લાના 9 તાલુકાના લોકો કામકાજ અર્થે આવી રહ્યા છે, ત્યાં જાહેર માર્ગ ઉપર વરસાદના વિરામ બાદ પણ વરસાદી પાણી ભરાઈ રહેતા ભરૂચ નગરપાલિકા એ બિન અનુભવી કોન્ટ્રાક્ટરોની પોલ દબાવવા માટે વરસાદી પાણીના નિકાલ કરવાના બદલે નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પાસે પાણી ઉલેચાવી સામેના માર્ગ ઉપર નિકાલ કરવામાં આવી રહ્યો છે। ત્યારે સામેના માર્ગ ઉપર વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાના કારણે જાહેર માર્ગ ઉપર જ વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને હવે કોરોના સાથે ડેન્ગ્યુનો પણ ભય સતાવી રહ્યો છે। ત્યારે ભરૂચ જિલ્લામાં અન્ય રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ? ત્યારે ભરૂચ નગરપાલિકા પાસે જાહેર માર્ગના નિર્માણ કાર્ય માટે ડાવરના કોન્ટ્રાક્ટર ઓબી કન્સ્ટ્રક્શન સિવાય કોઈ અન્ય કોન્ટ્રાક્ટરો મળતા નથી। ત્યારે આ અગાઉ જાડેશ્વરના માર્ગમાં વિવાદમાં આવ્યા હતા, તો બીજી તરફ નગરપાલિકામાં ચૂંટાયેલા અને ભાજપના હોદ્દેદારો પણ વિકાસના કામો આપવામાં આવતા ગુણવત્તા જોવા મળતી નથી। ત્યારે કટકીની લાઈનમાં બિન અનુભવી કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવતું હોવાના આક્ષેપો પણ લોકો કરી રહ્યા છે। ભરૂચના લિંક રોડ ઉપર આવેલા યોગેશ્વરનગર ફ્લેટના ટેરેસ ઉપર જુગાર રમતા 10 જુગારીઓને રોકડા, રૂપિયા, મોબાઈલ, વાહનો અને દારૂની બોટલ મળી। કુલ 7.85 લાખના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। એલસીબી પોલીસની રેડના પગલે સ્થાનિક પોલીસ ઉમટી ઝડપાઈ કે પછી પોલીસની મિલીભગતથી જ જુગારધામ ચાલતું હતું, જેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના હોય જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિને નાબૂદ કરવા સૂચના આપી હતી, જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જેએન ઝાલાનાઓના માર્ગદર્શન મુજબ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની બંદીઓ ડામવા તાબાના અધિકારીઓ અને પોલીસ માણસોની અલગ અલગ ટીમનું ગઠન કરવામાં આવેલ। તે પૈકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એએસ ચૌહાણની ટીમ સાથે ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારના કેસ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલ બાતમીના આધારે ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલા યોગેશ્વરનગર ફ્લેટના ટેરેસ ઉપર રેડ કરતા જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા, જેઓની અંગઝડતી કરતા રોકડા રૂપિયા 2,61,000, દાવ ઉપરના રોકડા રૂપિયા 48,000, 9 મોબાઈલ કિંમત રૂપિયા 85,000, 1 4-વ્હીલર કિંમત રૂપિયા 2.50 લાખ, 6 મોટરસાયકલ કિંમત રૂપિયા 1.40 લાખ તેમજ 1 જુગારી પાસેથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની રોકફોર્ડની 2 બોટલ તેમજ રૂપિયા 1,000 મળી આવતા કુલ 7.85 લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ જતા તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરી 2 અલગ અલગ ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી કરવા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલા વધારાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો।
कोरोना वायरस ना कारणे आखो देश आर्थिक मंदी में सपड़ायो छे, त्यारे पेट्रोल डीजल नो भाव वधारो थवाथी गरीब अने मध्यम वर्ग नी कमर सरकार द्वारा तोड़ी नाखवानो प्रयास सरकार करी रही होय तेवा आक्षेप साथे कांग्रेस द्वारा विरोध प्रदर्शन करवामां आव्युं। कोरोना वायरस ना कारणे बे महीना सुधी सखत लॉकडाउन करी देता उद्योगो धंधा पड़ी भांगता लोकोने रोजी रोटी मेळवा मुश्किलीनो सामनो करवो पड़ी रह्यो हतो। हजु तो लोको समस्याओथी झझूमी रह्या हता, त्यां सरकार द्वारा पेट्रोलियम पेदाशोमां भाव वधारो झीकी देवाता लोकोनी मुश्किलीमां अभिवृद्धि थई जवा पामी छे, जेना विरोधमां भरूच जिल्ला कोंग्रेस समिति द्वारा रेलवे स्टेशन नजीक बाबा साहेब आंबेडकरनी प्रतिमा पासे सरकारनी भाव वधारानी नीति सामे प्ले कार्ड साथे सूत्रोच्चार करी विरोध प्रदर्शन करवामां आव्यो हतो। भरूच जिल्ला कोंग्रेस समिति द्वारा भारतनी सरहद पर चीन जमीन विवादना कारणे थयेली तंगदिलीमां शहीद थयेला जवानो माटे 2 मिनिटनो मौन धारण करी श्रद्धांजलि पण अर्पण करवामां आवी हती। आ विरोध प्रदर्शन अने श्रद्धांजलिना कार्यक्रममां भरूच जिल्ला कोंग्रेसना प्रमुख परिमलसिंह राणा, शहर प्रमुख तेजप्रीत सोकी, नाजुभाई फळवाड़ा, नगरपालिका विपक्ष नेता हेमेंद्र कोठीवाला सहित कोंग्रेस आगेवानो उपस्थित रह्या हता। भारत देशनी सरहद ऊपर जे सैनिकों सरहदनी रक्षा करता होय અને ગઈકાલે જે લોકોનું મૃત્યુ પામેલ છે એવા શહીદોને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મૌન પાડીને એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। એમના પરિવારજનો ઉપર જે આફત આવી ગયેલી છે એ આફતને સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પાસે પણ પ્રાર્થના કરીએ છીએ। સતત ભારત સરકાર અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત દિવસે ને દિવસે જે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધી રહેલો છે, એક તરફ મહામારીના સમયમાં લાખો હજારો લોકો આજે બેરોજગાર થયેલા છે, સતત મોંઘવારીના કારણે આજે આપ જોઈ રહેલા હશે કેટલીક જગ્યાએ આત્મહત્યાના પ્રયાસો પણ થઈ રહેલા છે, આત્મહત્યા પણ થઈ રહેલી છે, ત્યારે આવી ભારતીય જનતા પાર્ટી દિવસે ને દિવસે મોંઘવારી અને ભાવ વધારો કરી પ્રજાને હેરાન કરવાનું કાર્ય કરી રહેલી છે। તેના અનુસંધાનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે દેખાવાનો અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવેલ છે। ભરૂચના જ્યોતિનગર નજીક ભૂલાવ ગ્રામ પંચાયતની હદમાં કચરાના ખડકલાઓ વરસાદી પાણીના કારણે અત્યંત દુર્ગંધ મારતા હોવાના કારણે વાહન ચાલકો પરેશાન હતા। મીડિયાના અહેવાલ બાદ ભૂલાવ ગ્રામ પંચાયતે દંડનીય કાર્યવાહી અંગેનું બેનર દૂર કર્યું હતું, જે બાદના અહેવાલ પછી મોડે મોડે પણ ભૂલાવ ગ્રામ પંચાયતે કચરાના ઢગલા દૂર કરવાની કવાયત હાથ ધરી હતી। ભરૂચના ભૂલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલા જ્યોતિનગર નજીકના કોલેજ તરફ જવાના નાકા ઉપર છેલ્લા એક અઠવાડિયાથી કચરાના ઢગલાઓથી લોકો પરેશાન હતા, ત્યારે ભૂલાવ ગ્રામ પંચાયતે આ સ્થળે કચરો નાખનારા સીસીટીવી કેમેરામાં કેદ થશે તો દંડ કરવામાં આવશે તેવું બેનર લગાવ્યું હતું, છતાં કચરાના ઢગલા યથાવત રહેતા મીડિયા અહેવાલો પ્રકાશિત કરતા ભૂલાવ ગ્રામ પંચાયતે કચરો દૂર કરવાના બદલે દંડનીય કાર્યવાહી અંગે લગાવેલું બેનર દૂર કરતા સમગ્ર ઘટના હાસ્યાસ્પદ બની ગઈ હતી, જે પુનઃ અહેવાલો પ્રકાશિત થતા મોડે મોડે ભૂલાવ ગ્રામ પંચાયતને ભાન થયું કે કચરો દૂર કરવાના બદલે આપણે બેનર દૂર કર્યું છે, જેના કારણે સવારથી જ કચરાના ઢગલાઓ દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। આમોદમાં આવેલો સુદમ એચપી પેટ્રોલ પંપ ઉપર વારંવાર ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવા છતાં તંત્રના આ ખાડાકાન જેવી પરિસ્થિતિ। આમોદમાં આવેલા સુદમ એચપી પેટ્રોલ પંપ જ્યાં દિવસના હજારો કરતા પણ વધારે ગ્રાહકો પેટ્રોલ અને ડીઝલ પુરાવે છે, તેમ છતાં તે પંપ ઉપર મોટા પ્રમાણમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરી ગ્રાહકોનું શોષણ કરવામાં આવે છે અને પૈસા કરતા ઓછું પેટ્રોલ મળે છે। આ જ પેટ્રોલ પંપ આવા ભ્રષ્ટાચારના કારણે અગાઉ પણ સીલ કરવામાં આવ્યો હતો, પરંતુ તંત્ર અને પેટ્રોલ પંપના માલિકોની મિલીભગતે આ પેટ્રોલ પંપ નામ બદલીને ચાલુ કરવામાં આવે છે। આજે 11:40 વાગ્યાના સમયે સાજિદભાઈ નામનો વ્યક્તિ પેટ્રોલ પંપ ઉપર 2.5 લિટર થમ્સઅપની બોટલ લઈ પેટ્રોલ પુરાવા ગયો હતો। તે દરમિયાન ત્યાં પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવવાવાળા ફિલરને જ્યારે બોટલ ફૂલ કરવાનું કહ્યું તો તેણે બોટલ ફૂલ કરી આપ્યો હતો અને તેમાં 180.84 રૂપિયાનું પેટ્રોલ ગયું હતું। પેટ્રોલ પંપ પ્રમાણે જ્યારે પેટ્રોલ પુરાવનાર માણસને શંકા જતા તેણે પેટ્રોલ પંપના મેનેજરને કહ્યું કે ઓછું
આવ્યું છે, પરંતુ મેનેજરે યોગ્ય જવાબ ન આપતા આખરે ગ્રાહકે મામલતદાર કચેરીમાં જાણ કરી. તો મામલતદાર કચેરીમાંથી પુરવઠા મામલતદાર અને અન્ય અધિકારીઓ પેટ્રોલ પંપ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ અધિકારીઓની સમક્ષ પેટ્રોલ પંપ ઉપર ત્યાંના માપવાના સાધનો દ્વારા માપવામાં આવ્યું તો તેમાં પેટ્રોલ ઓછું હોવાનું જણાવ્યું. ત્યારબાદ પુરવઠા મામલતદાર દ્વારા મામલતદાર સાહેબને જાણ કરતા મામલતદાર સાહેબ પેટ્રોલ પંપ ઉપર દોડી આવ્યા હતા અને તે રૂબરૂ ચેકિંગ કરી બોટલમાં ફરીવાર પેટ્રોલ નાખવાનું કહ્યું. તો બોટલમાં માત્ર 175.65 પૈસાનું જ પેટ્રોલ આવ્યું હતું. જ્યારે પેટ્રોલ પંપના માલિકનો જવાબ લેવામાં આવ્યો હતો તો તેઓ હાસ્ય પર જવાબ આપતા કહ્યું કે પેટ્રોલનું બાષ્પીભવન થઈ ગયું હશે કે પછી પેટ્રોલ ઢોળાઈ ગયું હશે. ત્યારબાદ અરજદારે મામલતદાર સાહેબને સમગ્ર બાબતની લેખિતમાં વિડીયો રેકોર્ડિંગ સાથે અરજી આપી હતી. હવે જોવાનું રહ્યું કે તંત્ર તરફથી શું પગલાં લેવામાં આવે છે. માં પેટ્રોલ પંપ પર અવારનવાર આવ્યા કરું. આ પેટ્રોલ પંપ પર કાલે મને મારી ગાડીમાં પેટ્રોલ વધારે ગયું એવો શક થયો. એના માટે આજે હું બોટલ લઈને આવ્યો. આ બોટલમાં મેં પેટ્રોલ નખાવ્યું. આ 2.25 લિટરનો થમ્સઅપનો બોટલ છે, તે સ્ટાન્ડર્ડ કંપની. એ 2.25 લિટરની જગ્યાએ આ બોટલમાં 2 લિટર 430 ગ્રામ પેટ્રોલ ગયું, જેનો ફોટો મારી પાસે છે. ને આ ભાઈ પેટ્રોલ પંપવાળા ભાઈ છે, જેમણે નાખ્યું તે પણ તમને કહેશે. ત્યાર પછી મને શક ગયો તો મેં મપાવ્યું તો એમાં આ 2 લિટરનું માપ્યું, એક ફૂલ થતાં આટલું જ પેટ્રોલ બચે છે, જે 100 ગ્રામ જ છે. એટલે ટોટલ 2 લિટર 420 ગ્રામની જગ્યા મને પેટ્રોલ 2 લિટરને 100 ગ્રામ જ મળ્યું છે. એટલે આ મશીનમાં 320 ml નો ફોલ્ટ છે, જે અવારનવાર દરેક ગ્રાહકને કદાચ થતો હશે પણ કોઈને પડેલી છે નહીં. પણ આવી અવારનવાર આવા પેટ્રોલ પંપવાળા ચોરી કરે તો મારે કહેવું એક જ છે કે આવું અમની ઉપર કંઈક લગામ લગાવી જોઈએ, ત્યાં ગ્રાહકોને થતી છેતરપિંડીથી બચાવવા જોઈએ. જંબુસરના કોરોના પોઝિટિવના દર્દીઓમાં સતત વધારો થતા વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જંબુસર શહેરમાં કોરોનાએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હોય તો આજરોજ જંબુસર વેપારી એસોસિએશન તરફથી 7 દિવસ માટે સમગ્ર વેપાર ધંધા બંધ રાખવાના હોય તેવી જાહેરાત કરી હતી. જે સંદર્ભે આજરોજ કોરોના સામેની લડાઈમાં સતર્કતા જાળવવા માટે જંબુસરના વેપારી એસોસિએશન તેમજ સમગ્ર એસોસિએશને પોતાના વેપાર ધંધા બંધ રાખી બંને સમર્થન આપ્યું છે. તેમાં જંબુસર શહેરમાં વધતી કોરોના મહામારીને લઈને જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી એને લઈને સર્વ સંબંધિત સ્વૈચ્છિક જંબુસર શહેરમાં ધંધા રોજગાર બંધ કરવાનું નક્કી કરવામાં આવેલ. આજરોજ બુધવારથી તમામ વેપારી મિત્રોએ ખૂબ સારો સહકાર આપ્યો છે. દરેક વેપારી મિત્રોના ધંધા રોજગાર બંધ છે અને અમે એ બદલ એ દરેક વેપારી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જે આપણો સમય નક્કી કરેલો છે 7 દિવસ 8 દિવસ સુધીનો, એમાં દરેક વેપારી સહકાર આપે અને આ કોરોના મહામારીને આપણે દૂર કરીએ અને દરેક વેપારી મિત્રો પોતાના ઘરોમાં રહે, સુરક્ષિત રહે અને જંબુસરના તમામ વેપારી મિત્રોને ફરી એકવાર હું આભાર માનું છું. કોરોના મહામારીમાં જંબુસરના શિક્ષકો સેવા કાર્યમાં જોડાયા. જંબુસર તાલુકાના પ્રાથમિક શિક્ષકો કોરોનાના સેવા કાર્યમાં જોડાયા. જંબુસર નગરમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધતી જતી હોય તંત્ર ચિંતાગ્રસ્ત બન્યું છે. જંબુસરમાં કોરોનાને માત આપવા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, પાલિકા તંત્ર કટિબદ્ધ બન્યું છે. ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના આદેશ અનુસાર જંબુસર તાલુકાના 250 જેટલા પ્રાથમિક શિક્ષકો પણ આ સેવા કાર્યમાં જોડાયા. જંબુસરમાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસોને અટકાવવા સરકારની ગાઈડલાઈન મુજબના પગલામાં સહકાર આપવા તથા ઘરે ઘરે દવા પહોંચાડવાની કામગીરીમાં જંબુસર રેફરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં એકત્ર થયા હતા અને કોરોનાની કામગીરી ઉત્સાહપૂર્વક બજાવવા માટે આતુર હતા. જંબુસરમાં કોરોના હટાવવા અને કાર્યક્રમને સફળ બનાવવા લાગણી બતાવી હતી. કોરોના મહામારીની અંદર જંબુસરની અંદર વધતા કેસોને અટકાવવા માટે જે સરકારશ્રીના પગલાં છે એની અંદર સહકાર આપવા માટે ઘરે ઘરે જઈ અને દવાનું વિતરણ કરવા માટે 250 જેટલા શિક્ષકો આજે આવ્યા છે અને કામગીરી માટે અમને જ્યાં મોકલશે ત્યાં અમે જવા માટે તૈયાર છે. અમને માગણી હતી કે સેફ્ટીના સાધનો એ પણ અમને આપવા માટે તૈયાર થયા છે. એટલે અમે ઘરે ઘરે જઈ અને આજે આ કાર્યક્રમને સફળ બનાવીશું અને આપણે કોરોના મુક્ત થઈએ, શહેર આપણું કોરોના મુક્ત થાય, રાજ્ય થાય, દેશ થાય, એ રીતના અમારી બધા શિક્ષકોની લાગણી છે. એટલે અમે આ કામગીરી કરવા માટે આજે આવ્યા છે. ભરૂચના આમોદ તાલુકાના ઈખર ગામની MM હાઈસ્કૂલનું HSC માર્ચ 2020નું 75.60% પરિણામ આવતા શાળા સંચાલકોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે. ભરૂચના પાલેજ નજીક આવેલા આમોદ તાલુકાના ઈખર ગામમાં આવેલી MM હાઈસ્કૂલનું HSC માર્ચ 2020નું 75.60% પરિણામ આવતા શાળા સંચાલકોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી. માર્ચ 2020માં લેવાયેલી HSC બોર્ડની પરીક્ષામાં હયાત નસરીન ઈશાક 76.57 PR,
मामंजी वसीम साजिद 72.85 पीआर, तलाटी रहनुमा रशीद 71.14 पीआर साथे अनुक्रमे प्रथम द्वितीय तेमज तृतीय क्रमांक प्राप्त करी शाळानुं गौरव वधार्युं हतुं। शाळाना प्रमुख आचार्य मैनेजमेंट तेमज शाळा परिवार तरफथी शाळाना विद्यार्थीओने अभिनंदन पाठव्या हता। शाळानुं उत्कृष्ट परिणाम आवता शाळामां हर्षोल्लासनी लागणी फैलाई छे। पारेश प्राथमिक कुमार शाळाना शिक्षको ई लर्निंग कार्यक्रमने सफळ बनावा 15 जूनथी प्रयत्नशील बन्या छे। कोरोना वायरस जेवी महामारीनो अंत न आवे त्यां सुधी एवुं लागे छे के वर्चुअल एज्युकेशन दुनियाभरमां खूब ज उपयोगी बनवानुं छे। गुजरात सरकार द्वारा 15 जूनथी डीडी गिरनार चेनलना माध्यमथी बाळकोनुं शिक्षण न बगड़े ते हेतुथी ई लर्निंग प्रोग्राम अंतर्गत गिरनार चेनल पर समय अनुसार धोरण 3-8 बाळकोने घरे बेठा शिक्षण आपवामां आवे छे। सरकारना आ सनिष्ठ कार्यक्रमने सफळ बनावा पारेश कुमार शाळाना शिक्षको द्वारा बाळकोना घरे जई मोबाइल तेमज चेनल प्रसारणना समय बाळको तेमज वालीओने प्रोत्साहन पूरु पाडवामां आवे छे। मंत्री ईश्वरसिंह पटेले 200 रूपया दंड भरी नियमो बधा माटे सरखा छे ते बताव्यु। मास्क पहेर्या विना केबिनेट बैठकमां आव्या हता ईश्वरसिंह पटेल। કેબિનેટની મીટિંગમાં માસ્ક વિનાના ગયેલા અંકલેશ્વરના રહીશને મંત્રી ઈશ્વરસિંહ પટેલને ગાંધીનગર મહાનગરપાલિકાએ 200 રૂપિયાનો દંડ ફટકારી રશીદ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા કુતૂહલ સર્જાયું છે। સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવાયું છે ત્યારે અંકલેશ્વરના રહીશને મંત્રી પદ ઉપર બિરાજમાન ઈશ્વરસિંહ પટેલ ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠકમાં ગયા હતા। તે દરમિયાન તેઓએ માસ્ક ન પહેર્યું હોવાના કારણે ગાંધીનગર મહાનગરપાલિકાએ 200 રૂપિયાનો દંડ કરતા રાજકારણીઓમાં પણ કુતૂહલ સર્જાયું હતું। અંકલેશ્વરમાં શાકભાજીનો વેપાર કરનારા પથારાવાળાઓની ભૂખ હડતાલની ચીમકી 3 રસ્તાની માર્કેટ ઉપર જ વેપાર કરીશું। હાલ ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીના કારણે લોકોની હાલત કફોડી બની છે ત્યારે અંકલેશ્વરના શાકભાજી બજારો બંધ કરાવી દેતા શાકભાજીનો વેપાર કરનારા કેટલાક લોકોએ ઓએનજીસી રોડ ઉપર પોતાનો વેપાર શરૂ કરતા અંકલેશ્વર નગરપાલિકાએ પોલીસને સાથે રાખી પથારાવાળાઓનું દબાણ દૂર કરતા વેપારીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। દબાણ દૂર કરવામાં આવતા અંકલેશ્વર નગરપાલિકામાં હોબાળો મચાવ્યા બાદ 3 રસ્તાની માર્કેટ શરૂ કરવાની માંગ સાથે જો 3 રસ્તાનું શાક માર્કેટ શરૂ કરવામાં નહીં આવે તો જાહેર માર્ગો ઉપર જ વેપાર કરીશું અને પોલીસ કે પાલિકા હેરાનગતિ કરશે તો ભૂખ હડતાલ સુધી જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। અમે આજે 3 મહિનાથી આ લોકડાઉન ચાલુ કરનારા અમે ઘરે બેસેલા છે અને અમે ગુજરાન ચલાવવા માટે અહીંયા પૈસા રડી કકલીને કમાવા આવીએ છીએ। જ્યાં બંધ કરાવવાનું છે ત્યાં બંધ નથી કરાવી શકતા અને શાકભાજીની બધાને જ જરૂર છે। એવું નથી કે મને જ જરૂર છે એટલી કે મારા ઘરવાળાને જ જરૂર છે કે ઘરમાં જરૂર છે કે ફરિયામાં જરૂર છે। ઓલ ઇન્ડિયામાં બધાને શાકભાજીની જરૂર છે એટલે શાકભાજીથી અમને અંકલેશ્વરની માર્કેટને વંચિત કેમ? અને અમે નગરપાલિકાને 30-30 રૂપિયાની પાસ દરરોજની ફાડીને આપી છે છતાં પણ નગરપાલિકા અમને અત્યારે હડી ટૂડે કરે છે। મેં છેલ્લા 30 વર્ષથી અહીંયા 3 રસ્તા માર્કેટમાં ધંધો વેપાર કરું છું અને આ લોકડાઉનમાં આ માર્કેટ બંધ કરવામાં આવેલી ને સરકારના કડવા પગલામાં અમે કોઈ દિવસ અહીંયા લાઈ લગાવી નથી। આજ રોજ સરકારે બધી માર્કેટો ચાલુ કરી છે તો બી નગરપાલિકા અહીંયા લગાવવાનું ઈચ્છુક નથી, પણ સરકારને એટલી મારી નમ્ર વિનંતી છે કે અમને આ 3 રસ્તા માર્કેટ પર સરકારી ગાઈડલાઇન પ્રમાણે અમને લગાવવાની છૂટછાટ આપે ને અમે ગરીબોને 5-5-6-6 હજાર રૂપિયા લાઇટ બિલ આવેલા છે, બેંકના હપ્તા ચાલુ છે, સ્કૂલની ફીસ ચાલુ છે, બધું ચાલુ છે ને આ લોકો અમને બેરોજગાર કહેતા તો અમે જઈશું કાં? અહીંયા ઓએનજીસી ઓવરબ્રિજ પાસે જે ઇન્ડિયન ગેસ ઓફિસના ટર્નિંગ પર જે માણસો શાકભાજીવાળા બેસે છે એ લોકોને અમે જગ્યા આપેલી છે જીતવાલા સ્કૂલ અને મિશન કમ્પાઉન્ડની અંદર ધંધો કરવા માટે પરમિશન આપી છે, પછી દીવા રોડ પર આપી છે, ચોંડા બજારમાં આપી છે અને એસ નગર ખાતે 5 સ્થળ પર જગ્યા આપેલી છે। છતાં પણ આવું ઓએનજીસી ઓવરબ્રિજના ટર્નિંગ પર એ લોકો બેસીને જે ટ્રાફિકને અડચણ કરતા હતા એટલે ગટરોજ અમે પોલીસ સ્ટાફના સહયોગથી અહીંથી હટાવ્યા છે અને
મિશન કમ્પાઉન્ડને આજે 5 સ્થળ છે એ જગ્યાએ ધંધો કરવા માટે જણાવેલું છે। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સ્થાપિત રાષ્ટ્રના ગૌરવ એવા ફ્લેગ માસને વરસાદ અને ચક્રવાતની પ્રતિકૂળ પરિસ્થિતિના કારણે ઉતારી લેવામાં આવ્યો। પરિસ્થિતિ અનુકૂળ થતા જ પુનઃ ફ્લેગ માસ લહેરાતો રહેશે। ભરૂચના લોકપ્રિય ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલની ઈચ્છાને પ્રેરણાથી સરકારી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે 26 જાન્યુઆરી 2020 ના રોજ હાઈ માસ રાષ્ટ્રધ્વજની સ્થાપના ગૌરવવંતી સ્વરૂપે કરવામાં આવી હતી। આ રાષ્ટ્રધ્વજની તત્કાલ દેખરેખ અને કાળજીની જવાબદારી ખાનગી ટ્રસ્ટ નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા કામચલાઉ સ્વરૂપે લેવામાં આવી છે। જ્યારે હાઈ માસ ફ્લેગના ખર્ચ અને સ્થાપનની જવાબદારી રોટરી ક્લબ દ્વારા સ્વીકારવામાં આવેલી। સદર ધ્વજ જાન્યુઆરીથી જૂન 2020 સુધી પૂર્ણ ગૌરવપૂર્વક ફરકતો રહ્યો છે। દરમિયાન વધુ ઊંચાઈ અને પવનની તેજ ગતિના પરિણામે જે રીતે ગુજરાતના અન્ય તમામ સ્થળોએ ધ્વજને ક્યારેક ક્યારેક અલ્પ નુકસાન થતું હોય છે અને ઉતારી લેવાતો હોય છે, એ જ રીતે આ સ્થળે પણ નાનકડું નુકસાન થતા અથવા સ્વચ્છ કરવા માટે ધોવા માટે ધ્વજને નિયમો અનુસાર નિશ્ચિત સંસ્થાઓ અને નિર્ધારિત નિયમો મુજબ રાષ્ટ્રધ્વજને ઉતારવામાં આવ્યો હતો। આ વખતે જૂનના પ્રારંભ અને મેના અંતમાં પ્રચંડ વાવાઝોડાની આગાહીના કારણે રાષ્ટ્રધ્વજ સન્માનપૂર્વક ઉતારવામાં આવ્યો અને હાલ પણ ચોમાસું અને પવનના આક્રમણ તોફાનોના કારણે સાવચેતીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજ ઉતારવામાં આવ્યો છે, જે ટૂંક સમયમાં સ્થિતિ પૂર્વવત તથા પૂર્વવત એના ગૌરવ પ્રમાણે સ્થાપિત કરવામાં આવશે। કૃપા કરી આ અંગે બિનજરૂરી આશંકાઓ કે ટીકાઓ કરી રાષ્ટ્રધ્વજના ગૌરવને જાંખપ લગાડવા વ્યર્થ કોશિશ કરવાથી દૂર રહેવા નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા એક પ્રાર્થના રજૂ કરવામાં આવે છે। રાષ્ટ્રમાં અન્યત્ર સ્થાપિત આવા હાઈ માસ્ટ પર પણ આવી જ પરિસ્થિતિઓમાં આ પ્રમાણે પ્રક્રિયા થતી રહે છે, તે જરૂરી અને અનિવાર્ય હોય છે। અમરાવતી ખાડીમાં પ્રદૂષિત પાણીથી હજારો માછલીઓના મરણ પછી પણ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતનું હમ નહીં સુધરેંગેની નીતિ આજે પણ આસપાસની ખાડીઓમાં પ્રદૂષિત પાણી ઠલવાઈ રહ્યું છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના બી પમ્પિંગ સ્ટેશન પાસે બનાવેલ પાળો તૂટવાથી અને સી પમ્પિંગ સ્ટેશન પાસેથી પ્રદૂષિત પાણી રોકવા બનાવેલા પાળા પરથી ઓવરફ્લો થઈ પ્રદૂષિત પાણી છાપરા ખાડી અને અમરાવતી ખાડીમાં વહી રહ્યું છે। હાલ જ્યારે વરસાદી ઋતુની ધીમી શરૂઆત થઈ છે ત્યાં તો અંકલેશ્વર નોટિફાઈડ હદ વિસ્તારનું પ્રદૂષિત પાણી પમ્પિંગ સ્ટેશનો પાસેથી જ ખુલ્લેમ ખાડીઓમાં વહી રહ્યું છે અને આ ખાડીઓનું પાણી નર્મદા નદી અને દરિયા સુધી જાય છે, જે નદી અને દરિયાને પણ પ્રદૂષિત કરે છે। 2 દિવસ પહેલા દરિયા કિનારે નર્મદા નદીના સંગમ સ્થાને હજારો માછલા મરણ પામ્યા હતા, તેમજ ગઈકાલે અમરાવતી નદીમાં હજારો માછલા મરણ પામ્યાના સમાચારોની સાહી પણ સુકાઈ નથી અને આજે ફરી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતોનું પ્રદૂષિત પાણી ખાડીઓમાં જતું નજરે જણાય છે। તંત્ર હમ નહીં સુધરેંગેની નીતિ અપનાવી રહ્યું છે। જીપીસીબીના અધિકારીઓ કે જેમણે આ પ્રદૂષણને કંટ્રોલ કરવાની જવાબદારી છે તે આ ઘટનાનો લૂલો બચાવ કરી તારણ બતાવી રહ્યા હતા કે આ તો પાણીમાં ડીઝોલ્વ ઓક્સિજનની અછત સર્જાતા જળચરનું મૃત્યુ થયું છે। પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે જ્યારે જીપીસીબી સખ્ત કાર્યવાહી કરવાની જગ્યાએ બચાવમાં આવતી હોય તો પ્રદૂષણ કરનારાને મોકળું મેદાન મળે છે અને તેઓ નિર્ભયતાથી પ્રદૂષિત પાણી વરસાદી પાણી સાથે છોડે છે। ઔદ્યોગિક એકમો પોતાના ખર્ચનો બચાવ કરવા પ્રદૂષિત પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર વરસાદી પાણીમાં છોડી દે છે અને આ કૃત્યથી પાણીનું પ્રદૂષણ વધે છે, જળચરનો નાશ થાય છે, સાથે સાથે ભૂગર્ભજળ પણ ખરાબ થાય છે। આજે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની આસપાસના બોરોમાંથી કલરયુક્ત અને વાસ આવતું પાણી આવી રહ્યું છે, આનાથી માનવ સ્વાસ્થ્યને મોટું નુકસાન થઈ રહ્યું છે। ભરૂચમાં કોરોના વાયરસ દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે ત્યારે કોરોના વાયરસથી સાવચેતીના ભાગરૂપે સોશિયલ ડિસ્ટન્સ જરૂરી બની ગયું છે, પરંતુ ભરૂચની સરકારી કચેરીઓમાં અને ખાસ કરી મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ પેપર આવકના દાખલા વિધવા સહાય ફોર્મ સહિતની વિવિધ કામગીરી માટે ભારે ભીડ જમાવી રહ્યા છે। ત્યારે સરકારી કચેરીઓમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોય જેના કારણે કોરોના વાયરસ વધુ ફેલાય તેવી દહેશત વર્તાઈ રહી છે। ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસે સેન્ચુરી વટાવી દીધી છે ત્યારે કોરોના વાયરસથી 7 લોકોએ જીવ પણ ગુમાવી ચૂક્યા છે, ત્યારે લોકોમાં સાવચેતીનો અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે સરકારી કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકારી કચેરી શરૂ કરવા માટે સરકારે આહવાન કરતા ભરૂચની સરકારી કચેરીઓ પુનઃ ધમધમતી થઈ છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ઉલ્લંઘન થઈ રહ્યા છે। ત્યારે ભરૂચના મામલતદાર કચેરીમાં તાજેતરમાં વિવિધ ઉચ્ચતર અને માધ્યમિકના પરિણામો આવતા જ અન્ય કોલેજો અને વધુ શિક્ષણ મેળવવા માટે એડમિશન માટે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ડોટ મૂકી છે, ત્યારે એડમિશનમાં સોગંદનામું આવકનો દાખલા સહિતના દસ્તાવેજોની જરૂર હોવાના કારણે લોકોએ મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ પેપર આવકના દાખલા વિધવા મહિલાઓ વિધવા સહાય માટે દસ્તાવેજી ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે ભારે ભીડ જમાવી રહ્યા છે। ત્યારે કોરોના વાયરસની મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાના કારણે કોરોના સરકારી કચેરીઓમાંથી જ વધુ ફેલાય તેવી દહેશત વર્તાઈ રહી છે, ત્યારે સરકારી કચેરીઓમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે જરૂરી છે।
भरूच जिला आहिर समाज द्वारा समाजना युवानोमां प्रोत्साहन वधारवा माटे समाज द्वारा अवारनवार दर वर्षे समाजना आगेवानो द्वारा कार्यक्रमोनुं आयोजन थाय छे। त्यारे गत तारीख 14 मार्चना रोज अंकलेश्वर तालुकाना धंतुरिया गामे आहिर समाज द्वारा धंतुरिया गाममां नवनिर्माण पामनार वेराई माताजीना मंदिरना लाभार्थे आहिर समाज क्रिकेट टूर्नामेंटनुं आयोजन करवामां आव्युं हतुं। જે મેચનો પ્રારંભ તારીખ 14 માર્ચના રોજ કરવામાં આવ્યો હતો। આ ટુર્નામેન્ટમાં આહિર સમાજની કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો। ટુર્નામેન્ટ 14 માર્ચથી ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો, જે પછી 22 માર્ચના રોજ સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના નામના વાયરસને લઈ સમગ્ર દેશ અને રાજ્યમાં લોકડાઉનની કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવતા આ ટુર્નામેન્ટ 20 માર્ચથી આ ટુર્નામેન્ટને આયોજક ધવલભાઈ આહિર તથા જિગ્નેશભાઈ આહિર દ્વારા સરકારના નિર્ણયને ધ્યાનમાં રાખીને ટુર્નામેન્ટને બંધ રાખવામાં આવેલ, જે હવે 2 મહિના પછી રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા અમુક છૂટછાટ તો આપવામાં આવેલ છે, જેને ધ્યાનમાં લઈ ટુર્નામેન્ટની સેમીફાઇનલ તથા ફાઇનલ એમ 2 દિવસની મેચ બાકી હતી। સરકારશ્રી આપેલી છૂટછાટને ધ્યાને લઈ ટુર્નામેન્ટ પૂરી કરવામાં આવેલ, ત્યારે આજે ફાઇનલ મેચમાં તૌરા ગામની 5 દેવી 11 તથા અટાલી ગામની ફાઇટર 11 આ 2 ટીમો ફાઇનલમાં આમને સામને મુકાબલો થયો હતો, જે અટાલી ગામની ફાઇટર 11ના કેપ્ટને ટોસ જીતી બેટિંગ કરી હતી, જેઓના 12 ઓવરમાં 61 રન બનાવ્યા હતા। ત્યારે તૌરા ગામની 5 દેવી 11ને સેકન્ડ બેટિંગમાં માત્ર 9 જ ઓવરમાં 64 રને વિજેતા થઈ હતી। આ ટુર્નામેન્ટમાં આહિર સમાજના મહામંત્રી ડાયાભાઈ આહિર, તૌરા તથા આહિર સમાજના ઉત્સાહી યુવક ભરતભાઈ આહિર જાડેશ્વર તથા દિનેશભાઈ આહિર કલાદરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજે વિજેતા ટીમને તેઓના હસ્તે ટ્રોફી એનાયત કરાઈ હતી। ડાયાભાઈ સમાજના યુવાનોને આવા કાર્યોમાં જ્યાં ત્યાં સમાજની જરૂર પડે કે તેઓની જરૂર પડે તો ચોક્કસપણે તેઓને મદદરૂપ થશે તેવી ખાતરી આપી હતી। જ્યારે ભરતભાઈ આવા કાર્યમાં સુંદરતાપૂર્વક થઈ શકે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજના યુવાનો સંગઠિત રહે તેવું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું।